धोरण पांच प्रकरण चार भाग ने पूर्ण। प्रश्न एक, मंजू पासे एक चॉकलेट हती, तेने तेनो चौथो भाग राजी ने, त्रीजो भाग सुगाथा ने अने छठो भाग शीला ने आप्यो, बाकी नो भाग ते खाई गई। दरेक ने चॉकलेट नो केटला मो भाग मळ्यो कहेवाय? तो अहींया चॉकलेट ना कुल केटला टुकड़ा हता? 12 टुकड़ा छे। तो राजी ने एमांथी चौथो भाग आपे छे, तो राजी ने चौथो भाग मळे छे। तो 12 टुकड़ा ना चौथो भाग एटले के 12/4, तो 12/4 करिए तो शू थशे? 3 टुकड़ा। तो राजी ने केटला टुकड़ा मळशे? 3 टुकड़ा। सुगाथा ने त्रीजो भाग मळे छे, तो 12/3 करवाना। तो 12 ने 3 वडे भागीए तो केटलो जवाब आवशे? 4। 4×12, तो सुगाथा ने 4 टुकड़ा मळे छे। शीला ने छठो भाग मळे छे, तो चॉकलेट ना कुल केटला टुकड़ा हता? 12 हता, ने शीला ने केटला मळे छे? 6 मळे છે। તો 12/6, તો 6×2, 12, તો 2 ટુકડા શીલાને મળશે। ચોકલેટના કુલ 12 ટુકડામાંથી રાજી, સુગાથા અને શીલાને વહેંચેલા ટુકડાઓ બાદ કરતા બાકી રહેલા ટુકડા મંજુને મળે છે। હવે બધાને જે આપી દે છે ભાગ પછી તે મંજુ ખુદ ખાય છે, તો હવે એને કેટલો મળ્યો કહેવાય? તો રાજીને કેટલા? 3 ટુકડા મળે છે। સુગાથાને 4, શીલાને 2, તો ત્રણેયનો સરવાળો કરીએ તો 3+4+2 અને કુલ કેટલા ટુકડા હતા? 12 ટુકડા હતા। તો એમાંથી રાજીનો 3 ટુકડા, સુગાથાના 4, શીલાના 2, એ બધાનો સરવાળો કરીને 12 ટુકડામાંથી બાદ કરવાના। તો અહીંયા 3+4 તો 7, 7+2 તો 9, તો 12-9, તો 12 માંથી 9 જાય તો કેટલા? 3, તો 3 ટુકડા મંજુને મળશે। તો 12 ટુકડામાંથી 3 ટુકડા એટલે કે 3/12 = 4 1/4 ભાગ મંજુને મળ્યો કહેવાય, એટલે 3 ટુકડા મળશે। પણ ચોકલેટનો કેટલામો ભાગ મળશે મંજુને? 1/4 ભાગ મંજુને મળશે। પછી પ્રશ્ન 2, આકૃતિ 1માં ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો। તો અહીંયા એક ત્રિકોણ દોરેલો છે, એમાં આ 3 ભાગ કરેલા છે, એ કેવા છે? એક સરખા ભાગ છે, એમાં 3 અલગ અલગ રંગ તમારે પૂરવાના। આકૃતિ 2માં કોઈ અન્ય રીતે ત્રિકોણના 3 સરખા ભાગ પાડો, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો। તો જેવી રીતે અહીંયા ત્રિકોણ દોર્યો અને એમાં સરખા 3 ભાગ પાડ્યા, તેવી જ રીતે આપણે બીજા ત્રિકોણમાં તમારે અહીંયા ખાલી હશે એમાં આવી રીતે 3 ભાગ પાડવાના જે સરખા હોવા જોઈએ। તો આપણે અહીંયા આવી રીતે ભાગ પાડ્યા છે, એમાં 1, 2 અને 3 ભાગ સરખા દેખાય છે અને એમાં રંગ પૂરવાના। પ્રશ્ન 3, નીચે દોરેલા લંબચોરસના 6 સરખા ભાગ કરેલા છે, અહીંયા એક લંબચોરસ આપેલું છે તેમાં 6 સરખા ભાગ કરેલા આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 6 ભાગ કેવા છે? એક સરખા છે। હવે નીચે આપેલા 3 લંબચોરસમાં અન્ય જુદી રીતે તેના 6 સરખા ભાગ કરો, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો। તો અહીંયા તમને 3 લંબચોરસ આપેલા છે, એમાં તમારે બીજા કોઈ આકૃતિમાં કે ભાગમાં 6 સરખા ભાગ કરીને દોરવાના છે। તો અહીંયા આપણે પહેલા 6 ઊભા ભાગ કરીશું જે એક સરખા હશે, 1, 2, 3, 4, 5 અને 6, તો આપણે ઊભા 6 ખાના દોરીશું એટલે 6 ભાગ એક સરખા થઈ જશે અને પછી એમાં અલગ અલગ રંગ પૂરવાના। પછી બીજા લંબચોરસમાં આડા 6 ખાના આપણે એક સરખા દોરીશું, 1, 2, 3, 4, 5 અને 6, તો આડા 6 ખાના આપણે દોરીશું અને એમાં રંગ ભરીશું। ત્રીજામાં તમારે અહીંયા
આડા ત્રણ ખાના અને ઉભામાં બે ખાના કરવાના. તો અહીંયા 1 2 3 4 5 અને 6, તો અહીંયા પણ 6 સરખા ભાગ બને છે અને અલગ અલગ રંગ ભરવાના. પ્રશ્ન 4. એક મોટો ચોરસ દોરો, તેમાં 16 સરખા ચોરસ ભાગ પાડો, તેમાં નીચે મુજબના રંગ પૂરો. તો અહીંયા એક મોટો ચોરસ આપેલો છે, એમાં 16 સરખા ચોરસ બનાવવાના છે. તો આવી રીતે આપણે 16 સરખા ચોરસ બનાવીશું. પછી એમાં નીચે મુજબના રંગ પૂરો, જે ભાગમાં જે કલર કયો છે એ કલર પૂરવાનો છે. તો અહીંયા 2 અષ્ટમાંશમાં લાલ કલર કીધો છે. તો હવે 2 અષ્ટમાંશ ભાગ એટલે કેટલા ચોરસ થશે? તો અહીંયા કેટલા ચોરસ આપણે દોર્યા છે? 16 ચોરસ દોર્યા છે. તો 16 × 2 અષ્ટમાંશ બરાબર અહીંયા 8 × 2 16. તો અહીંયા 16 ને 8 વડે ભાગીએ તો 8 × 2 16 આવશે. તો અહીંયા 2 × 2 વધશે તો બરાબર કેટલા થશે? 4. તો 4 ચોરસમાં તમારે કયો રંગ પૂરવાનો? લાલ રંગ પૂરવાનો. પછી 1 અષ્ટમાંશ ભાગમાં પીળો કીધો છે. તો અહીંયા 16 × 1 અષ્ટમાંશ અહીંયા 8 × 2 16, 2 × 2 તો 2 ખાનામાં પીળો રંગ આવશે. પછી 1/4 ભાગમાં લીલો રંગ કયો છે? તો 16 × 1/4, તો ચોકું ચોકું 16. તો અહીંયા 4 આવશે, 4 × 1 = 4 અને 4 ખાનામાં કયો આવશે? લીલો રંગ આવશે. પ્રશ્ન 5. રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તે તેના ખેતરમાં વિવિધ જાતની શાકભાજીઓ ઉગાડે છે. તો અહીંયા તમારે એક ચોરસ આપેલું છે, એ ખેતર છે અને એમાં અમુક જે ચોરસ દોરેલા છે એ તેના ભાગ કરેલા છે અને જે શાકભાજી દોરેલી છે તે ભાગમાં ઉગે છે. પહેલું, રામુ ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે છે? તો અહીંયા તમને કઈ કઈ શાકભાજી દેખાય છે? તો રામુ ખેતરમાં મરચા, બટાકા, રીંગણ, ટામેટા અને પાલક ઉગાડે છે. બીજું, ખેતરમાં સૌથી વધુ ભાગ તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ? તો અહીંયા સૌથી શાકભાજી કયો ઉગાડે છે? તો અહીંયા મરચા છે, બટાકા છે, રીંગણ છે. રીંગણ 2 વાર છે, ટામેટા છે, પાલક છે. ટામેટા કેટલી વાર છે? 3 ભાગમાં ટામેટા છે. રીંગણ કેટલા ભાગમાં છે? 2 ભાગમાં. બટાકા કેટલા? 2 ભાગમાં. મરચા 1 ભાગમાં. પાલક 1 ભાગમાં. તો સૌથી વધારે શાકભાજી કઈ ઉગાડે છે? ટામેટા, કેમ કે એ 3 ખાનામાં છે અને ટોટલ કેટલા છે? 9 ખાના. તો ખેતરમાં સૌથી વધુ ભાગમાં તે ટામેટા ઉગાડે છે અને તેનો ભાગ કેટલા ખાનામાં હતું? 3 ખાનામાં હતું. તો 3/6 ખેતરના કુલ કેટલા ભાગ છે? 9. તો 3 9 માસ. હવે 9 ને 3 વડે ભાગીએ તો 3 3 9. તો અહીંયા 3 9 માસ બરાબર 1/3 ભાગ તે ટામેટા ઉગાડે છે. ત્રીજું, ભાગમાં તે બટાકા ઉગાડે છે. હવે બટાકા કેટલા ભાગમાં હતા? તો 2 ખાનામાં છે અને કુલ કેટલા ભાગ છે? 9 છે. તો શું લખાય? 2 9 માસ ભાગમાં તે બટાકા ઉગાડે છે. ચોથું, ખેતરમાં કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો? તો કેટલા ભાગમાં છે? 1 ભાગમાં છે. તો ખેતરનો 1 9 માસ ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો છે. ખેતરનો કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવા થયો છે? તો રીંગણ કેટલા ભાગમાં છે? 2 ભાગમાં. અહીંયા અને અહીંયા 2 ભાગમાં રીંગણ ઉગાડે છે ને. તો ખેતરનો 2 9 માસ ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવા થયો છે. પ્રશ્ન 6. નીચેના ચિત્રો જુઓ અને દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલા છે તે દરેકની નીચે લખો. તો અહીંયા એમાં એક ષટ્કોણ દોરેલું છે, એમાંથી રંગ પૂરેલો ભાગ કેટલો છે? 1. અને ભાગ કેટલા છે? 8 છે. અષ્ટકોણ છે. તો અહીંયા શું દોરેલું છે? અષ્ટકોણ દોરેલું છે અને એના 1 ભાગમાં રંગ પૂરેલો છે.
અહીંયા શું લખાય એને? એક અષ્ટમાંશ ભાગ. પછી અહીંયા એક લંબચોરસ દોરેલો છે, એનો કેટલો? છઠ્ઠા ભાગમાં રંગ પૂરેલો છે, તો અહીંયા શું લખાય? એક ષષ્ટમાંશ ભાગ. પછી સીમાં એક ચોરસ દોરેલો છે, એમાં બે ભાગમાં રંગ પૂરેલો છે અને બાકીના ભાગમાં કંઈ નથી. અને કેટલા ખાના બને છે? તો નવ ખાના બનશે. જો અહીંયા તમે લાઈન કરીને જોશો તો કુલ કેટલા? નવ ભાગ બનશે. ને એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? બે ભાગમાં. તો બે નવમાંશ ભાગમાં રંગ પૂરેલો છે. પછી તેવી જ રીતે ડીમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? તો ચાર પંદરમાંશ ભાગમાં રંગ પૂરેલો છે. પ્રશ્ન સાત. રમેશભાઈએ તેમના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. તો અ, તેમણે બંને માટે બે સરખા ભાગ કર્યા. હવે એક આખો હલવો હતો, એનું શું કર્યું? બે સરખા ભાગ કર્યા. તો દરેકને હલવાનો એક તૃતીયાંશ, બે ટુકડા કરીએ તો એને શું કહેવાય? એક તૃતીયાંશ ભાગ મળશે. બ, ફરીથી બંને ટુકડાના બે બે સરખા ભાગ કર્યા. જે બે ટુકડા હતા એના ફરીથી બે ભાગ કર્યા, તો કેટલા થઈ જશે? હવે ચાર ટુકડા થશે. તો અમુને બે ટુકડા મળશે અને દરેક ટુકડો હલવાનો એક ચતુર્થાંશમાં ભાગ છે. ક, ટુકડા ખાતા ભાવે ત્યાંથી ફરી દરેકના બબ્બે ટુકડા કર્યા, તો દરેક બાળકને ખાલી જગ્યા ટુકડા મળશે. તો જે ચાર ટુકડા હતા ફરીથી એના બે બે ટુકડા કર્યા, તો કેટલા થઈ ગયા? આઠ થયા. તો દરેક બાળકને, એટલે બે બાળકો હતા અમુ અને અનુ, તો આઠ ટુકડા છે. તો એક બાળકને કેટલા મળશે? ચાર ટુકડા મળશે. દરેક ટુકડા હલવાનો કેટલામો ભાગ થશે? એક અષ્ટમાંશમો ભાગ થશે. ડ, જો હલવાના છ સરખા ભાગ કર્યા હોત તો દરેકને ખાલી જગ્યા ટુકડા મળ્યા હોત. તો છ સરખા ભાગ કરે તો એને બે ને વેચશે, તો કેટલા કેટલા ભાગ આવે? ત્રણ ત્રણ ટુકડા ભાગ આવે. પ્રશ્ન આઠ. નીચેનું ચિત્ર જુઓ. દરેક કાળા રંગનો ટુકડા પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? હવે તમને ખબર છે કે ચોથો ભાગ કેટલા મળીને અડધો ભાગ બને? તો બે. ધારો કે અહીંયા એક આ ચોરસ છે, બરાબર. અહીંયા આ એક બોક્સ અડધો ભાગ થયો આ ચોરસનો, અને અહીંયા જે એક ચોરસ છે તેનો ચોથો ભાગ થયો. તો આ બે ચોથા ભાગ મળીને આ એક અડધો ભાગ થશે. તો બે ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે. કેટલા એક અષ્ટમાંશ ભાગ મળીને એક ચતુર્થાંશ ભાગ થશે? તો તેવી જ રીતે બે એક અષ્ટમાંશ ભાગ મળીને એક ચતુર્થાંશ ભાગ થાય. એક તૃતીયાંશમાં કેટલા એક અષ્ટમાંશ ભાગ છે? તો એક તૃતીયાંશમાં ચાર એક અષ્ટમાંશ ભાગ છે, કેમ કે એક તૃતીયાંશમાં કેટલા હતા? બે ચોથા ભાગ હતા, અને ચોથા ભાગમાં કેટલા અષ્ટમાંશ હતા? બે હતા. તો ચાર એક અષ્ટમાંશ ભાગ મળીને એક તૃતીયાંશ થાય. પ્રશ્ન નવ. આ ચોરસ જુઓ અને કહો. પહેલું, કેટલો ભાગ ઘેરા કાળા રંગનો છે? તો અહીંયા તમને દેખાય છે કે ચાર ખાના બને તેટલો ભાગ ઘેરા કાળા રંગનો છે. તો એક ચતુર્થાંશ ભાગ ઘેરા કાળા રંગનો છે. બીજું, કેટલો ભાગ આછા કાળા રંગનો છે? તો અહીંયા જે આછો કાળો ભાગ દેખાય છે એ તે કેટલા ખાનાનો છે? અગિયાર. અને ટોટલ કેટલા ભાગ છે? સોળ. તો અગિયાર સોળમાંશ ભાગ આછા કાળા રંગનો છે. અમીની મમ્મી કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. આ સાથે તમે સંમત છો? તમે આ કેવી રીતે બતાવશો? તો હા, અમીની વાત સાચી છે, હું તેની વાત સાથે સહમત છું. અડધાનો અડધો ભાગ એટલે એક તૃતીયાંશ ભાગ્યા બે બરાબર એક ચતુર્થાંશ, અને પોણા ભાગનો ત્રીજો ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ ભાગ્યા ત્રણ બરાબર ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ બરાબર ત્રણ
बारमांश बराबर एक चतुर्थांश थाय। प्रश्न दस, अहीं एक फूलनी एक अष्टमांश भागनी पांदड़ी दर्शावी छे, बाकीनी पांदड़ीओ दोरीने चित्र पूरू करो। तो अहीं तमने एक पांखड़ी दोरेलू चित्र आपेलू हशे, त्यां तमारे बीजी पांखड़ीओ दोरीने चित्र पूरू करवानुं छे। प्रश्न अग्यार, नीचेना प्रश्नोना टूंकमां जवाब लखो। अहीं पहेलू, 50 पैसा नो सिक्को दोरेलो छे, तो 50 पैसा ना केटला सिक्का लेता 1 रुपयो थशे? तो हवे 1 रुपयो क्यारे थाय? 100 पैसाए। अने अहीं केटलानो आपेलो छे? 50 पैसा। तो 50 पैसा ना केटला सिक्का ભેગા લઈએ આપણે તો 1 રૂપિયો થાય? તો 2 સિક્કા। 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થશે। 50 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે? તો હવે 100 પૈસા 1 રૂપિયો થાય, તો 50 પૈસા કેવો થયો? અડધો ભાગ થયો। તો અડધો ભાગ એટલે 1/3 ભાગ। 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય। 1-1 રૂપિયાના આપણે કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય। તો 10 સિક્કા। 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો હવે 10 સિક્કા લેવા પડે, અને તો કેટલા થાય? 1/10 ભાગ। પછી 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય। તો 2-2 રૂપિયાના તમે કેટલા સિક્કા લો? તો 10 રૂપિયા થાય। તો 5 સિક્કા। 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 5મો ભાગ। 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય। તો 5 રૂપિયાના કેટલા લઈએ? 2 સિક્કા લઈએ, 5 અને 5 10 રૂપિયા થાય। તો 5 રૂપિયાના કેટલા સિક્કા લેવાના? 2 સિક્કા। 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 2 સિક્કા લઈએ તો કેટલો ભાગ થયો? 1/3 ભાગ। પ્રશ્ન 12, નીચે પટ્ટીમાં એક ખાનું બરાબર 1 કલાક દર્શાવે છે, કુલ 24 ખાના છે। અહીંયા જે ખાના દોરેલા છે તે કેટલા છે? 24 છે, અને એક ખાનું એ શું દર્શાવે છે? 1 કલાક દર્શાવે છે, જે 1 દિવસનો ખ્યાલ આપે છે। 24 કલાક એટલે શું થયું? 1 દિવસ। અરુણનું સમયપત્રક નીચે મુજબ છે, ઊંઘવું દિવસનો 3જો ભાગ, રમવું દિવસનો 8મો ભાગ, ભણવું દિવસનો 4થો ભાગ। આ દરેક ક્રિયા માટે અરુણ કેટલા કલાક લે છે તે ગણતરી કરીને શોધો। તો ઊંઘવા માટે કેટલો લે છે સમય? 24 કલાકનો 3જો ભાગ, 24 દિવસનો 3જો ભાગ એટલે 24 કલાકનો 3જો ભાગ લે છે। તો 24/3, તો 8 × 3 = 24, તો કેટલા લે છે? 8 કલાક લે છે। અરુણ ઊંઘવા માટે 8 કલાક લે છે। પછી ભણવા માટે, તો ભણવા માટે 24 કલાકનો 4થો ભાગ લે છે, તો 24/4, 6×24, તો 6 કલાક। તો અરુણ ભણવા માટે 6 કલાક લે છે। રમવા માટે, તો રમવા માટે કેટલો સમય લે છે? 24 કલાકનો 8મો ભાગ, તો 24/8 = 3 કલાક। તો અરુણ રમવા માટે 3 કલાક લે છે। બીજી પ્રવૃત્તિઓ માટે લીધેલ સમય, તો કુલ કેટલા કલાક હતા? 24 કલાક હતા, અને રમવા માટે ભણવા માટે અને ઊંઘવા માટે કેટલો સમય લે છે? 8/6/3, તો અહીંયા 8 અને 6 = 14, 14 અને 3 = 17, તો 24 કલાકમાંથી એટલા કલાક બાદ કરવાના, તો 24માંથી 17 જાય તો કેટલા વધે? 7 કલાક। તો બીજી પ્રવૃત્તિઓ માટે તે કેટલા કલાક લે છે? 7 કલાક। પ્રશ્ન 13, જો 1 કિલો ટામેટાનો ભાવ ₹12 હોય, તો પહેલું 1/3 કિલો એટલે કે 1/2 કિલો, અને બીજું 2.1/3 કિલો એટલે કે 2.5 કિલો ટામેટાનો ભાવ શોધો। તો 1 કિલો ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે? 12 રૂપિયા। તો 1/3 એટલે કે 1/2 કિલો ટામેટાનો ભાવ બરાબર
શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું તો અહીંયા 12 ગુણ્યા 1 તૃતીયાંશ છેદમાં 1. હવે અહીંયા અંશ અને છેદ છે તો આ બે ક્યાં જશે? છેદમાં જશે. તો 12 ગુણ્યા 1 અને 2 છેદમાં, તો 12 ભાગ્યા 2 તો 6 દુ 12, તો અડધો કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? 6 રૂપિયા. 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા હોય તો અડધો કિલોના કેટલા થાય? 6 રૂપિયા થાય. પછી 2.1 કિલો ટામેટાનો ભાવ એટલે કેટલો થશે? 2 કિલો ટામેટાનો ભાવ વત્તા અડધો કિલો ટામેટાનો ભાવ. હવે 1 કિલો ટામેટાનો ભાવ કેટલા હતા? 12 રૂપિયા. તો 2 કિલોના કરવા માટે 2 × 12 વત્તા 1/3 કિલો ટામેટાનો ભાવ, તો અડધો કિલો એટલે 1/3 × 12, તો અહીંયા કેટલા થશે? 12 × 2 = 24, અને અહીંયા 12ને 2 વડે ભાગવાના તો કેટલા થશે? 6. તો 24 વત્તા 6 કેટલા થશે? 30 રૂપિયા. તો 1/2 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? 30 રૂપિયા. પ્રશ્ન 14. જો 1 કિલો બટાકાનો ભાવ 10 રૂપિયા હોય તો 3.1 એટલે કે 3.5 કિલો બટાકાની કિંમત કેટલી થશે? તો 3.1 કિલો એટલે કે 3.5 કિલો બટાકાનો ભાવ બરાબર 3 કિલો બટાકાનો ભાવ વત્તા અડધો કિલો એટલે કે 1/3 બટાકાનો ભાવ. 1 કિલો બટાકાનો ભાવ કેટલો છે? 10 રૂપિયા. તો 3 કિલો માટે 3×10 વત્તા 1/3×10, તો 10 × 30 વત્તા અહીંયા કેટલું થશે? 2×5 = 10, તો અહીંયા 30 વત્તા 5 = 35 રૂપિયા થશે. 15. લતાએ રૂપિયા 7.50માં એક પેન્સિલ અને એક પેન ખરીદી. તેણે કુલ 10 રૂપિયા આપ્યા. દુકાનદારે તેને 50 પૈસાના અને 1 રૂપિયાના કેટલાક સિક્કા પાછા આપ્યા. તેને કયા સિક્કા કેટલા પાછા મળ્યા હશે? તો પેન્સિલ અને પેનની કુલ કિંમત કેટલી છે? 7.5 રૂપિયા એટલે કે 7.50 રૂપિયા. દુકાનદારે પાછી આપવી પડતી રકમ કેટલી? 10 રૂપિયા આપ્યા તો એને 7.5 રૂપિયા કાપવાના, તો 10 − 7.50. તો અહીંયા આપણે બાદબાકી કરીશું. 10.00 − 7.50, તો 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 ના જાય તો શું લઈશું? 10 કો. તો અહીંયા 0 પર 10 10 કો, પણ અહીંયા પણ 0 છે તો અહીંયા આપણે 9 મૂકીશું, અને આગળ 1 જોડેથી 10 કો લઈશું તો 1 ની ઉપર 0, તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, અહીંયા તો 0 છે તો શું આવ્યું? 2.50 રૂપિયા એટલે 2.5 રૂપિયા. 2.50 રૂપિયાના 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કામાં પાછા આપવા હોય તો 2 રીતથી આપી શકાય. એક તો પહેલું, 50 પૈસાનો 1 સિક્કો અને 1 રૂપિયાના 2 સિક્કા આપે તો 2.5 રૂપિયા થાય. પછી બીજું, 50 પૈસાના 3 સિક્કા આપે અને 1 રૂપિયાનો 1 સિક્કો આપે તો 2.5 રૂપિયા થઈ જાય. મેંગ્લોરથી તિરુવનંતપુરમ જનારી ગાડી 1/2 કલાક મોડી છે. ગાડી આવવાનો નિયત સમય 6:45 વાગ્યાનો છે. તો અ, આજે ગાડી કેટલા વાગે આવશે? તો રેલગાડીનો નિયત સમય 6:45 એટલે કેટલા વાગે? 6:45 છે. આ રેલગાડી 30 મિનિટ, 1/2 કલાક એટલે કેટલી મિનિટ? 30 મિનિટ મોડી છે. ત્યાંથી તેની આવવાનો અંદાજિત સમય કેટલો થશે? 6:45 વત્તા 30, તો 6 કલાક અને 45 મિનિટ અને 30 મિનિટ, તો 45 મિનિટમાં આપણે 30 ઉમેરીશું તો કેટલા થશે? 7 કલાક અને 15 મિનિટ એટલે 7:15 વાગે ગાડી આવશે. બ, નાજિયા આ સ્ટેશનથી 2.1 કલાક પછી એટલે કે 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરશે, તે કેટલા વાગે ઉતરશે? હવે 1/2 કલાક ગાડી મોડી છે તો હવે એ આમ 1/2 કલાકમાં પહોંચી જાય છે, પણ 1/2 કલાક મોડી છે તો બીજા સ્ટેશને કેટલા વાગે ઉતરશે? રેલગાડીનો આવવાનો સમય હવે કેટલો થઈ ગયો? 7:15 વાગ્યાનો થઈ ગયો એટલે 7 કલાક અને 15 મિનિટ થઈ ગઈ.
पूर्णांक एक तृतीयांश एट के बे कलाक अने 30 मिनिट पछी बीजा स्टेशने उतरशे। त्यांथी 7 कलाक 15 मिनिट वत्ता 2 कलाक 30 मिनिट तो 7, 15 अने 2, 30 आप सरवाड़ो करिए तो 5 वत्ता 0 5, 1 वत्ता 3 4, 7 वत्ता 2 9, तो 9:45 बीजा स्टेशने उतरशे।